साबरकांठा जिल्लाना विजयनगर तालुकाना कोडियावाड़ा गाम में कोडियावाड़ा दूध उत्पादक सहकारी मंडी उच्चापद ने लईने ग्रामजनों एकटा थईने जिला कलेक्टर कचेरी खाते आवीने जिला रजिस्टर ने रजूआत करी अने आवेदन पत्र आप्युं हतुं। जो कि 7 महीना रोज वीबी जोशियारा द्वारा वर्ष 2019 थी 2022 वर्ष सुधीनो ऑडिट करवामां आव्युं हतुं, परंतु ऑडिट में विसंगतता लागता 3 वर्षनो ऑडिट करवानी रजूआत करवामां आवी हती। 19 जुलाईना रोज ऑडिटर द्वारा कोडियावाड़ा दूध उत्पादक सहकारी मंडी 2 दिवस तपास करी थी, परंतु ग्रामजनों तपास में असंतोष लागता ग्रामजनों फरी अठवाडियानी अंदर तपास करी अने तेनो रिपोर्ट आज दिवस सुधी आपवामां आव्यो नथी। साबर डेरी प्लांटनुं लोकार्पण अने खातमुहूर्त माटे वडाप्रधान नरेन्द्र मोदी 2 दिवस पहला आव्या हता, ત્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જિલ્લામાં બહેનો પ્રગતિ કરે છે। કોડિયાવાડા ગામમાં મહિલાઓની દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે, જેમાં કોડિયાવાડા ગામના પશુપાલકોને દૂધ ભાવ નથી મળતા તથા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ઉચ્ચાપદ થાય તેની રજૂઆત માટે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગામના પશુપાલકોને અને આગેવાનો સહિત જિલ્લા રજિસ્ટ્રારને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી અને કોડિયાવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી હતી। આગામી સમયમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં તપાસ નહીં કરવામાં આવે તો ગાંધીનગર જવાની ચીમકી ઉચ્ચારી હતી। બે દિવસ પહેલા મોદી સાહેબ આવ્યા, એમણે કીધું કે બહેનો આટલી પ્રગતિ કરે છે અને બહેનો જ કરવી જોઈએ, અને અમારા ગામમાં વિજયનગર તાલુકામાં કોડિયાવાડા ગામ છે, મહિલા મંડળ છે, મહિલાની ડેરી છે, પણ અમારા ગામમાં આવી ઉચાપત થાય છે કે કોઈ વ્યક્તિ આવી રીતનું આ દૂધ ભરાવે અને ડમી ખાતર ચાલે છે, તો એમાં એ જે બીજા ભાઈઓ ઉચાપત કરી અને અમારા ગામમાં આવી રીતનું ચલાવે છે તો અમને પોષણ થતું નથી, અને એક એક ભેંસ હોય તો એમનો વધારો 73,000 રૂપિયા વધારો છે, અને એક એક 2 ભેંસોમાં 1,00,000 ને 40,000 રૂપિયા વધારો બોલે છે। અમારા ખાતામાં અમે 2 ભેંસો અને ગાયો દૂધ કાઢીએ છીએ, છતાં પણ અમારે 20,000 રૂપિયા વધારો મળ્યો છે, અમને કશું જ અમને મળતું નથી। અમે 4 વાગે ઉઠીએ છીએ અને ભેંસોનું કરી અને ભરણ પોષણ અમારે કઈ રીતે ચલાવવું, આના કરતાં તો અમે ભેંસો વેચી મારીએ તો જ અમારો ફાયદો થાય, બાકી અમારો ફાયદો ના થાય। અમે કલેક્ટર કચેરીએ જઈ શકીએ છીએ, તમે અમે આવેદન પત્ર આપ્યું તો અમને કશો જવાબ ના મળે તો અમે આગળ પણ કાર્યવાહી કરી શકીએ છીએ। કેમ આવેદન પત્ર આપવાય? કોડિયાવાડા ડેરીમાં હાલમાં સ્ટાફ અને આખી ડેરીના જે મોટી ડેરી છે એમાંથી કૌભાંડ થયું છે, જેને દૂધ નથી ભરાયું એને પણ પૈસા મળ્યા છે અને જેને ભરાયું છે એને ઓછા મળ્યા છે, ફેટ પણ ઓછા નીક કાઢે છે, અને સેક્રેટરી અને એના સ્ટાફે લાખોમાં કૌભાંડ કર્યું છે, કરોડોમાં, અને હજી ઊંડી તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયા ઉચાપત કરી